दर्शन दो घन श्याम नाथ मोरी अखियां प्यासी रे। આજે આપણી સાથે ગુજરાતના સમાજ અને કલા જીવનનું એક વિરલ યુગલ અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે। જનકભાઈ દવે નાટ્યકાર છે અને કોકિલાબેન દવે જે એક ચિત્રકાર છે। નમસ્તે જનકભાઈ। નમસ્તે। તો મને એમ પૂછવાનું મન થાય પહેલા તમને, હા બોલો, કે તમારું બાળપણ કેવું હતું? બાલ્યાવસ્થાથી જ તોફાની ટીખળી, એક તરફ વ્યાયામ, તો વ્યાયામની સાથોસાથ પાછું એકઠા થઈને કોઈ વાર્તા પરથી પાત્રો બની અને નાટક કરવું, ને એવી બધી પહેલેથી જ એક જેને શું કહીએ શોખ હતો એ પ્રકારે। અને એ શોખમાં કોઈ સંસ્થાગત રીતે કે બીજી રીતે કોઈની પાસેથી સંસ્કાર મળવાને બદલે માતૃ સંસ્કાર જેવા હતા, એમણે જે યાત્રાઓ કરેલી એ યાત્રાઓમાંથી કેરિકેચર્સ જે લોકોને એમણે જોયેલા પુરુષ સ્ત્રીઓને એ પાછા એ પોતે કોઈ પુરુષનું દેખાડવાનું હોય તો પોતાના ચણિયાના કછોટો વાળી દઈને પણ લાકડી હાથમાં લઈને પુરુષ અભિનય કરી અભિનય કરે, એટલે માતૃ સંસ્કાર જ મૂળભૂત રીતે એ સંગીતની બાબતમાં પણ એને વાર્તાઓ લોકવાર્તાઓ મુખે એમને લોકગીતો મુખે અને છોકરાઓ બધા ભણતા હતા, અમે એમના સાત પુત્રો, તો જે ઉપરના વર્ગના હતા એને એમ કે તું મુનશી વાંચ, તું મેઘાણી વાંચ, અને પોતે તો એક ચોપડી માંડ ભણી હશે, પણ એમનો જે શોખ હતો જે પ્રકારનો। કોકિલાબેન, તમારો સમય તો એવો હશે કે જયારે આપણે ત્યાં મને લાગે છે કન્યા કેળવણીની તો શરૂઆત જ થઈ હશે, તો તમારું બાળપણ કેવું હતું? મારું બાળપણ બહુ જ વ્યવસ્થિત રીતે, પણ મારા માં હું 2 મહિનાની હતી ને ગુજરી ગયેલા, અને પછી બાપુજીએ અને બેને ડેવલપ મને કરી કે ભણવામાં વાંચવામાં તે ઓછો શોખ, પણ લીટા તાણવામાં બહુ શોખ હતો, એટલે ચિત્ર તરફ વધારે હું ભણવાની શરૂઆત કરી, ભણવાની ચિત્રણ ભણવાનું શરૂ કર્યું। તમે આમ બંને જણાની એક સરખી ઉંમર છે, 78 વર્ષ, એટલે 78 નોટ આઉટ, અને તમે એકલા જ અત્યારે રહો છો, તમારો દીકરો ડોક્ટર છે, કેવું લાગે છે તમને? એકલા પણ કેટલે એકલા પણ નથી લાગતું, કારણ કે એ પુત્ર ને પુત્ર વધુ એવા પ્રેમાળ છે કે એ છોકરાઓ સતત અમારો ખ્યાલ અમારો ધ્યાન રાખે, અમે માંદા ન પડીએ, અમે ક્યાંય એવી રીતે ક્યાંક કશેક હોઈએ તો ક્યાંક કશેક અકસ્માત કે બીજી રીતે કશું એવું ન થાય અમારી સાથે, એની સતત એમની અમારા માટેની જાગૃતિ। અને બીજું કંઈ એકલા પણ એટલા માટે નથી લાગતું કે બંને પ્રવૃત્ત છીએ ને, એ એમના ચિત્ર માટે થઈને ક્યારેક રાત્રિના 1 વાગે પણ એ સતત ચિત્રમાં હોય ને, કે કકુ એનું હુલામણું નામ કકુ છે, અને જીમ આ બધા, અને અને તમારું હુલામણું નામ શું છે કોકિલાબેન? જનક રાજા। એટલે તો કહું કે ભાઈ 1 વાગ્યો છે હવે, કે અને મને ખબર છે હું મારું પૂરું કરીને તમે તેને નિરાતે સુવું ને, તો હું ક્યારેક મારું લેખન કાર્ય કરતો હો તો એ સેજ મને કે હવે તો જપો, 2 વાગમાં આવ્યા અને સવારે તો પાછા તમે પોતે વહેલા ઉઠશો અને મને પાછા વહેલા ઉઠાડવા માટેના કોશિશ કરશો। બીજું કે એકબીજાના પૂરક બનવા માટેનો સતત પ્રયત્ન પ્રવીણભાઈ કર્યો છે, કે
કામની બાબતમાં ભાઈ એ ચિત્રકળાની અંદર એને કલાકો સુધી કામ કરવાનું હોય તો જે એમના દ્વારા થતા ઘરના કામની અંદર એ જવાબદારી હું લઈ લઉં. સવારની ચા મારે કરવાની, પાણીનું માટલું મારે ભરવાનું, એ સિવાયની કેટલીક બાબતો જે કંઈ ઘરની અંદરની હોય એ એકબીજાની ઓથથી અમે એવું વહેંચી લઈએ કે જીવનનો આનંદ. કોકિલાબેન, મેં તો એવું સાંભળ્યું છે અને જોયું પણ છે કે તમારા ચિત્રના જે પ્રદર્શનો છે એ તો અમદાવાદ, દિલ્હી, મુંબઈ, સુરત, વલસાડ બધે જ થયા છે. પણ મને એમ છે કે એ વખતે જનકભાઈ તમારી સાથે ચિત્રોની બેગ ઉપાડીને આવે છે અને પ્રદર્શન દરમિયાન ચિત્રો ગોઠવવામાં પણ મદદ કરતા હોય છે. ના, એવી રીતે નહીં. અમે ઘણીવાર ચિત્રો મોકલીએ છીએ, પોસ્ટથી પણ મોકલીએ છીએ, યા તો બીજી રીતે કોઈ દ્વારા મોકલીએ છીએ. એ કોઈ દિવસ ચિત્ર ઉચકીને નથી લાવતા. એવી રીતે તમારી સાથે આવે ખરા ત્યાં? હા, જોવાનું હોય ત્યારે, આમંત્રણ આવ્યું હોય તો ચાલો આપણે સાથે જઈએ, ત્યાં જઈએ અમે સાથે. પણ એક કહેવું પડશે પ્રવીણભાઈ, ભલે એ કદાચિત ભૂલી ગયા છે કે એ નવું ચિત્ર કરવાના હોય, એક વિષય એમના મનમાં સતત ચાલ્યા કરતો હોય, ત્યારે એની મુક્ત રીતે ચર્ચા મારી પાસે, મારા પુત્ર પાસે અમે બેસીને ચર્ચા કરીએ. અને એમણે કાચું કામ કર્યું હોય પેન્સિલ વર્ક, તો એના અંદર કહીએ કે ભાઈ અહીંયા જો આમ હોય તો, આવું કંઈક કશું કર્યું હોય તો, એવું મારું લેખન કાર્ય હોય કે કાર્તિકની એટલે મારા પુત્રની કવિતા હોય તો એ પણ અમને બંનેની સામે એ વાંચે અને અમે પણ અમારો પ્રતિભાવ આપીએ. તમે બંને એટલે કોકિલાબેન ચિત્રકલાના શિક્ષણ સાથે સંકળાયેલા હતા અને તમે નાટ્ય શિક્ષણ સાથે સંકળાયેલા હતા, હવે તમે રિટાયર છો, તો અત્યારે તમે કયા પ્રકારનું કામ કરી રહ્યા છો? હા, સતત 1963 જે નાટ્ય શિક્ષણ ક્ષેત્રે કામ કર્યું, નાટ્ય શિક્ષણ ક્ષેત્રે કામ કર્યા પછીથી સંપૂર્ણતઃ શિક્ષકનો જ જીવ, એટલે જેમ કબીરપંથી હોય એમ હું શિબિરપંથી થઈ ગયો છું. અને એ શિબિરપંથમાં આમને પણ મારી સાથે જોડ્યા છે, એટલે જ્યાં જ્યાં બાળકો માટેની શિબિરો હોય, યુવકો માટેની શિબિરો હોય, એ પછી કોઈ આપણી ગુજરાતની યુનિવર્સિટીઝની હોય, એ પુના જવા માટેની હોય કે અલ્હાબાદ જવાનું હોય, જ્યાં પણ અમે ગયા છીએ ત્યાં સંયુક્ત રીતે એમનું પણ કાર્ય પેલું ચિત્રકળાનો થઈ શકે અને હું પણ શિબિરમાં નાટ્ય તાલીમ આપતો હું. તમે બંને જણાએ સાથે કોઈ શિબિર કન્ડક્ટ કરી હોય, એટલે તમે નાટકની શિબિર લેતા હો અને કોકિલાબેન ચિત્રની લેતા હો, એવો કોઈ અનુભવ કોકિલાબેન તમને થયો છે? સાથે બાળકોની પાસે અમે કાગળ આપીએ ને કે ચાલો ભાઈ હવે આમાંથી થાક્યા છો તો થોડુંક આમાં તમે કામ કરો, એટલે ચિત્ર પણ કાગળો આપી, પેન્સિલ આપી અને આમાં તમારા મન ફાવે એ સ્વતંત્ર તમે ચિત્ર દોરો. પ્રવીણભાઈ, એક કહેવું પડશે કે વલસાડમાં થોડો ખાસો એવો સમય થઈ ગયો, પણ એ પડકાર હતો મારા માટે અને એમના માટે પણ કે મંદબુદ્ધિના ફિઝિકલી ચેલેન્જ એ બાળકો સાથે 13 વર્ષની દીકરી, જાણે કે કોઈ ગ્રહશ્રેણી હોય કે નાગર દીકરી હોય એવી લાગે, પણ વાચા નહીં એને. એવા બધા બાળકો, કોઈકને ક્યાંક શરીરની થોડી ઘણી ક્ષતિ હોય, પણ એ બધાની સાથે શરૂઆત કરી. કક્કા નહીં તો કક્કા 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 કાગડો ને કક્કા કક્કા કોયલ મોર, તો એવા હસે ને એવી એને મજા આવે છોકરાઓને. પછી છે તો ઓમકાર ઉપર લઈ ગયા, પછી એને સ્વરમાં લઈ ગયા અને જે પ્રકારે પછી એ લોકો અમારી સાથે ધીમે 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 કામમાં જે જોડાવા માંડ્યા, એમના પક્ષે એમણે જે એક માત્ર લખીર કરી બોર્ડ ઉપર અને પછીથી બાળકો એની સાથે કેવી રીતે કામ થયું, કકુ કહો જોઈ તમે. પછી દરેકને એક એક ચોક આપો ને એ લોકો આમ આમ હાથ થતર થતરતો જાય અને એ રીતે એ લોકો ચિત્ર લીટી દોરતા જાય અને આગળ ચાલો તમે તમારે જે મન ફાવે દોરો. પછી કંઈક આખું ચૂકું ગોળ કરે, કંઈ ફૂલ બનાવવું હોય, કંઈક એના મગજમાં જે હોય એ લોકો કરતા હતા એ વખતે બોર્ડ ઉપર, પછી એ લોકોને કાગળ આપવામાં આવ્યા. એક વાત મને પૂછવાનું મન થાય છે જનકભાઈ, તમને એટલે આમ તો
મને ખબર છે કોકિલાબેન તમારા કરતા કેટલા મોટા, 6 માસ મોટા છે મારા કરતા, વડીલ એ રીતે તો કહેવાય, વડીલ કહેવાય ને, બરાબર છે. તો તમારું તમે મળ્યા ક્યારે? હે પ્રવીણભાઈ, લગ્ન બાબતે છેક 1965 સુધી એ તરફના દ્વાર બધા બંધ જ રાખ્યા હતા. ભાભીઓ અને બધા જ ભાઈઓમાંથી પણ કહે કે ભાઈ હવે આ સમય થયો છે સ્થિર થવાનો, લગ્ન કરવા જોઈએ. ને પછી છે તે જ્ઞાતિમાં રહે સિવાય લઈ જાય કે કોઈ બીએ બીએડ ને એમએ એમએડ ને જુદી જુદી ડિગ્રીધારી બહેનો ને જોયા કરવા, ને કંઈ મન કંઈ કોઈ રીતે મારે મને પૂરક જે બને મારી દ્રષ્ટિએ એવી વ્યક્તિ કંઈ મારી સામે નહોતી એવું મને લાગ્યા કર્યો. અને એમાં એક ધર્મસિંહભાઈ શાહ કરીને આજે પણ એ 82 વર્ષે નૃત્યના વર્ગો ચલાવે છે, એમની પાસે નૃત્ય પણ શીખેલા, એ એક બે નૃત્ય નાટિકામાં એમણે કામ પણ કરેલું. તો મારા ભાભી એટલે ભાવનગરના શિક્ષણ શાસ્ત્રી હરભાઈ ત્રિવેદી. હા, પણ હું એમ હવે હું કોકિલાબેનને પૂછીશ. હા જી, કોકિલાબેન તમે જનકભાઈને જીવનસાથી તરીકે પસંદ કેમ કરે? એમણે એવી રીતે કે એક વખત ભાભી એમને લઈને મારે ઘરે આવ્યા, એમના ભાભી. હા, એમના ભાભી. અને એમણે મારે એક કે આજે આવવાના છે જનક, તારા ચિત્રો જોવા હોય એ જોવા માટે આવ્યા છે. તો મેં તો 2-5 ચિત્રો ગોઠવ્યા અને એમને ગમ્યા, એટલે મારી આર્ટને જે એપ્રિસિએશન થાય તો મારે લગ્ન કરવા થાય, નહીં તો મારે લગ્ન નહોતા કરવા. એટલે આર્ટને એપ્રિસિએશન થવાથી મેં જનકને વર્યા. તમે એમને એમને જોઈને પસંદ કરેલા કે એમના ચિત્રોને જોઈને? આ જેણે કે તમે મારા મનની જ વાત પ્રવીણભાઈ કરી નાખીને એવું થયું છે. એ પોતે જે કંઈક એમને કહ્યું હમણાં તે પ્રમાણે જે ચિત્રો ગોઠવ્યા હતા, અને પછી પોતે કંઈક પાણી લેવા માટે કે ચા બનાવવા માટે કે જે કંઈ કામ અંગે ગયા છે એ પેલા ચિત્રો જોયા, અને પછી મને ત્યાં લઈ જનારનો હાથ પકડીને મેં કહ્યું કે ભાઈ મારા પક્ષે તો હકારાત્મક છું હું, એમના પક્ષે શું છે એ નિર્ણય જાહેર કરે. પછી તમે કોકિલાબેન નિર્ણય? પછી મેં નક્કી કર્યું કે મારા ચિત્રને એપ્રિસિએશન થયું, કે મારી કલાને કદર થઈ, એ માટે એ મેં પસંદ કર્યા. પછી તમે એમના નાટકો જોયેલા? ના, નહોતા જોયેલા. પછી જોયા? પછી નાટકકાર છે એ ખબર જ નહોતી પહેલા તો. માનો, માની લો કે તમને ખબર હોત કે એ નાટકકાર છે તો? તો પછી મારે તો કઈ બાબતમાં ઘર જ ચલાવવાનું રહે, પછી તો મારે કઈ. અને મારા ચિત્રને કઈ એપ્રિસિએશન થતું જાય અને કામ કરતી થઉં એ અમે જોતા રહેવું જોઈએ, તો મારું કામ આગળ ચાલે અને અમે મજા આવતી. એટલે કલા કલા એક એવું બિંદુ હતું જ્યાં તમે બંને ભેગા થયા, એમ આપણે ચોક્કસ કહી શકીએ. જનકભાઈ, તમે નાટ્યનું શિક્ષણ ક્યાં લીધેલું? નાટ્ય શિક્ષણ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં, અને એ વર્ષ 1957-1963 સુધી ભાવનગરમાં રહીને નાની મોટી બધી પ્રવૃત્તિઓ કર્યા કરું. એટલે મારાથી મોટા ભાઈને એમનાથી મોટા એ બંને કહે કે ભાઈ તું અહીંયા યુ આર જસ્ટ વેસ્ટિંગ યોર ટાઈમ, છે તારામાં જો પોટેન્શિયલ્સ છે અંદરની કંઈક, જો સુષુપ્ત શક્તિ છે તારામાં, તો એને બહાર લાવવા માટે તે થઈને અહીં બે વિભૂતિઓ જે નાટ્યની છે, નાટ્ય ક્ષેત્રની, એ જશવંત ઠાકર અને ચંદ્રમદનભાઈ મહેતાની પાસે તારે તૈયાર થવા આવવું જોઈએ. અને હું 1957 ત્યાં પ્રથમ વર્ષથી જોડાયો, અને એમાં અહમ પોષવાની વાત નથી કે બોસ્ટિંગ કરવાની વાત નથી કે આત્મશ્લાઘા નથી, કે પ્રથમ વર્ષથી લઈને એમએ બી ડ્રામેટિક્સ પૂરું કર્યું ત્યાં સુધી વર્ગ પ્રથમ વર્ગ જાળવી રાખેલો. અને તે દરમિયાન જશવંતભાઈએ એક પ્રવીણભાઈ એપ્ટિટ્યૂડ ટેસ્ટની મજાની વાત છે. એપ્ટિટ્યૂડ ટેસ્ટ એક તરફ જશવંતભાઈ, એક તરફ શિવકુમાર શુક્લ, અને ત્રીજા એક નર્તનના શિક્ષક, એ બધા એપ્ટિટ્યૂડ ટેસ્ટ લઈને પ્રશ્નો પૂછાતા જાય. જશવંતભાઈ મૌન હતા. પેલા નૃત્યવાળા કે આપ તો કહેતે હૈ કે ભવાઈ મેં કામ કરતી થી નર્તન કરતે હોંગે, તો એમને સેજરા ચેષ્ટાઓ થોડીક બતાવી, એટલે કે આપ તો નૃત્ય કે લીએ હમારે વિદ્યાર્થી હો સકતે હૈ. પછી શિવકુમારભાઈ કે એમ
કઈ ગાવ છો કારવો છો જનકરાય? મેં કીધું સાહેબ હા, શિવરંજીની બંદિશ કેવી મને ખબર નહોતી, પણ સહજ રીતે મારાથી શિવરંજીને બંધાયેલો એક ગીત ગાયું એને, એક એક સ્લાંજા. એટલે એમને એમ થયું કે આ તો મારામાં જોડાશે. એટલે નાટકના જે તમામ તત્વો છે એને એને તમે જાણતા હતા, પણ એ એ પહેલા તમે કોઈ સામાજિક પ્રવૃત્તિમાં જોડાયેલા હતા? હા, સામાજિક પ્રવૃત્તિમાં. એટલે 1957માં ત્યાં એમએસ યુનિવર્સિટીમાં શિક્ષણ લેવા માટે ગયો, તે પહેલા 53 થી 57 હરિજનવાસમાં. હા, એટલે કોઈના કહેવાથી કે અથવા તો કંઈક કશું મળશે એટલે તું આમાં જોડા એમ નહીં, પણ હજુ તો 47 અને 53 વર્ષ કે જ્યાં હું હરિજનવાસમાં 53 ગયો, તો 6 વર્ષ હજી આઝાદી મળ્યા હતા. બાપુ નહોતા, પણ બાપુના વિચારો તો જીવંત હતા ને. અને આઝાદીની લડત વખતે પણ ચોપાનિયા વેચવા જનાર અને જે જાહેર સભાની અંદર ગાંધીજીના વિચારો જે પ્રકારે મળ્યા, અને એ પ્રેરણાને કારણે આ હરિજનવાસમાં હું 53 થી 57 બાળકો સાથે, યુવકો સાથે અને મોટાઓની સાથે કામ કર્યું. એ લોકોની સાથે કોકિલાબેન, મેં તમારા ચિત્રો જોયા છે, તમે જાત જાતના ચિત્રો દોરેલા છે, તો તમે તમે આ ચિત્રકલામાં કેવી રીતે આવ્યા? ચિત્રમાં ભણવાનો રસ ન લાગતા લીટી અને મારા બાપુજીને મારા ભાઈઓ થોડું ઘરમાં થોડું ચિત્ર કરવાનો જરા રસ રાખેલો હતો, એટલે હું જોયા કરું ઘણી વાર. એ જ પરથી મને એમ થયું કે આમાં ચિત્રમાં લાઈન કરવામાં મજા આવશે, એટલે એને મેં ડેવલપ વધારે કર્યું. પછી તમે ભણેલા કોની પાસે ચિત્રનું? હું સમાલ શાહ અને રસિકભાઈ પાસે, સીએનમાં કલા વિદ્યાલય ચાલતું હતું, અને એમાં રસિકભાઈ પરીખ આચાર્ય હતા અમારા, ને એમણે જ્યારે અમારો ઇન્ટરવ્યૂ લીધો ને આમાં રસ હતો એટલે મને ઇન્ટરવ્યૂમાં પાસ કરી અને હું DTC થવા ગઈ, ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટ એટલે DTC. તમને કેવા કેવા ચિત્રો દોરવા ગમે? સબ્જેક્ટ ઉપર આધારે, વધારે કમ્પોઝિશન ઉપર વધારે મજા આવે. કે કોઈ કોઈ એક હવે કે રાજા છે કે રાણી છે કે જેમ આ કુમાર સંભવ ને આ બધા ઋતુ સંહાર કાલિદાસના નાટક અને મહાકાવ્ય, એ વર્ણન ઉપરથી કઈક એમ વિચાર આવે કે આપણે કરીએ ચિત્ર, તો એ રીતે ચિત્ર દોરવાનો પ્રયત્ન કર્યો. તમે 20-25 વર્ષ તમે ભણાવ્યું ચિત્રકલા વિશે, પણ તમે કેટલા ચિત્રો દોર્યા હશે અંદાજે? જયારે સમય મળ્યો હોય ત્યારે દોર્યા હોય. હવે હું કહું કે નહીં નહીં, તો આજે જે પ્રકારે સાચવીને જે રાખ્યા છે ફ્રેમ્ડ પેઇન્ટિંગ્સ, એ એનો એકલાનો આંકડો 101 છે લગભગ. ઓહો, અને બીજા તમે ભેટમાં પણ આપ્યા છે? હા, એવું તો ખરું. અને હજુ કામ ચાલુ જ છે? ચાલુ જ છે કામ તો. 78 નોટ આઉટ. નોટ આઉટ. જનકભાઈ, મને એ પૂછવાનું થાય કે તમારા જીવનમાં કટોકટીની ક્ષણ જે દરેક માણસના જીવનમાં આવતી હોય છે, કે ક્યારેક આપણે ભાંગી પડતા હોય, ક્યારેક આપણે અંદરથી બહુ દુઃખી થઈ જઈએ કોઈ સામાજિક સમસ્યાથી કે એનાથી, એવી કઈ ક્ષણ? એવી ક્ષણોમાં તો આ એક મધ્યમવર્ગીય બ્રાહ્મણ કુટુંબમાંથી જે પ્રકારે બધા પોતપોતાનું આર્થિક રીતે પોતે એક પગભર થાય એવી પરિસ્થિતિમાંથી મારે આ તરફ જવાનું, અને એને કારણે નિર્ણય લેતી વખતે સતત મનમાં એવું રહ્યા કરતું હતું કે એક તરફ પિતાશ્રી તો 1947માં દેશ આઝાદ થયો, પણ એ પોતે નિવૃત્ત થયા તે સમયે, પછીના ભાઈઓ 3 જે કંઈ હતા એ જુદા થયેલા હતા, એટલે ધીમે ધીમે એક જવાબદારી ચોક્કસ આવશે એ એવું લાગતું હતું. પણ મક્કમ રીતે પિતાશ્રીની સાથે વાત કરતા એમણે કહ્યું કે તારે તારી રીતે તારું સ્વતંત્ર રીતે જે કંઈ આગળ વધવું હોય તો બાદ, પહેલાં એ ચિત્રકળાની અંદર જે ગયો તારાથી મોટો, એ પ્રદ્યુમ્નને અને કે નવનીતને બંનેને બરોડા જઈને એને પોતાની રીતે વિકાસ કરવા દીધો છે, તો પણ તું પણ કરી શકે. જનકભાઈ, અંદાજે કે કેટલાક વિદ્યાર્થીઓ તમારી પાસે આ 18 વર્ષ તમે ભણાવ્યું નાટક?
નહીં નહીં તો મને લાગે છે કે મારી પાસેથી 150-200 વિદ્યાર્થીઓ પાસ થયા હશે. એ બધા અત્યારે કોઈને કોઈ રીતે જાહેર સંસ્થાઓ જે નાટકો કરતી હોય તેમાં નટો તરીકે કે અન્યથા બેક સ્ટેજનું કે લાઇટિંગનું કે મેકઅપનું કામ કરતા હોય. મુંબઈ ખાતે પણ ગયા છે. હમણાંનું અપને જે પિક્ચર છે એ ધીરજ પાઠક એની લખેલી સ્ટોરી હતી. એ એ કક્ષા સુધી પહોંચ્યો. એની જ પત્ની વંદના પાઠક. તો વંદના વૈદ્ય જ્યારે હતી પોતે ત્યારે પણ ગુજરાત કોલેજમાં ભણતા ભણતા જ એમનો પ્રેમ જ પંચ્યો મારા ઘરે. કારણ કે બધાને એને પોતાના પ્રશ્નો લઈને એ આવે મારી પાસે. એક મિનિટ હો વચ્ચે કોકિલાબેન, આ વચ્ચે આ જે પ્રેમ કથાઓ થતી એમના નાટ્ય શિક્ષણ અને નાટકના કારણે એમાં તમારો સહકાર કેટલો? મારે તો માથું મારતી જ નહોતી એટલે મારે કઈ સહકાર દેવાની. પણ અંદર ખાને વિરોધ નહીં, વિરોધ નહીં, અને વ્યક્તિગત જે વાત થતી એમાં માથું મારવાની જરૂર નથી. પણ આટલા બધા નાટકના વિદ્યાર્થીઓ ઘરે આવે એ બધાના માટે તમારે કઈક સ્વાગત કરવા માટે ખાવાનું રાખવું પડે? ના, એવું નહીં. પાણી બાણી પાઈએ અને કે તો ચા બનાવી દેવાનો. મને લાડવો આપતા તમે, સાચી વાત છે, જેને રસ હોય એને ખાવા આપીએ. એક એક કઈક એવી ઘટના હતી કે તમે બહુ જ એ વખતે વ્યથિત થયેલા ગુજરાતમાં ઘટેલી? એક પણ ભાઈ આઘાતજનક છે ને કહી શકાય. આજે યાદ કરતા પણ સહેજ આંખ અશ્રુભીની થઈ જાય. હું 88માં રિટાયર્ડ થવાનો હતો અને 87માં નાટ્ય વિદ્યા વિભાગે કે વ્યક્તિગત રીતે મેં કોની સાથે શું એવું મારું વર્તન વલણ કે એવું મેં કંઈ કોઈનું બગાડ્યું હશે કે કયા કારણસર કોના દ્વારા ખબર નથી, પણ ડિગ્રી કોર્સના માટે થઈને એક એ જે વિદ્યાર્થી એ પાછા બીજા ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા, અમે બંને જણા કોને કોને વિઝિટિંગ્સ તરીકે બોલાવવાના અને ડિગ્રી કોર્સ આ વિઝિટિંગ્સ દ્વારા અને જે ચાલુ જે છે સ્ટાફ એના દ્વારા કેવી રીતે ચલાવે એના માટે થઈને અમે પેપર વર્ક કરતા હતા. અને ઓચિંતાનો કોઈ દડે કે પાછળ તો સખત ભડકે બળે છે વિભાગ, અને હજી તો અમે બહાર નીકળીએ ત્યાં સુધીમાં તો સેટિંગનો સંપૂર્ણ સામાન કોસ્ચ્યુમ્સ બધા એ બધું સળગી ગયું. અને તુરત ઈસરો એ વખતે દૂરદર્શન તો હજુ એટલું બધું બહુ હાઈલાઇટ થયું નહોતું, એટલે ઈસરોની અંદરથી મિસ્ટર ભાવસર પ્રફુલ્લ ભાવસર તાત્કાલિક ત્યાં ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા કે જનકભાઈ તમે તો આના વડા હતા, તમે આના અધ્યક્ષ હતા, એક શિક્ષક જ હતા, પણ તમને આનાથી તાત્કાલિક પ્રવીણભાઈ એવા મારા મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે એક પિતાને પોતાના પુત્રના મૃત્યુથી જે આઘાત લાગે ને એવો આઘાત આ વિભાગ બળી જવાથી લાગ્યો છે. કારણ કે એની એની એને એના સંધિવેશની પટ્ટીની સાથે એના પેલા આજે પહેરવેશ કોસ્ચ્યુમ્સના એક એક બટનના દોરાની સાથે મારો સંબંધ હતો. માફ કરજો જનકભાઈ, મારે તમને આ ઘટનાના સ્મરણમાં લઈ જવાનું થયું. પણ આ થયું તું કેમ? એ કોઈ રાજકીય ચળવળ હતી મોટી કે જેમાં આવો વિભાગ ઉમી દેવો પડે? કઈ 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 એ તો કલ્પનાનો વિષય છે. એ યક્ષ પ્રશ્ન છે પ્રવીણભાઈ કે કોણે શું કામ કયા કારણસર પોતાના કયા હિત માટે જૂથે કે વ્યક્તિગત રીતે કશી જ ખબર નથી આજના દિવસ સુધી. એ વખતે તમે બહુ એમને તમારે સાચવવા પડ્યા હશે. એ તો ઘરે આવ્યા ત્યારે આ બધી ખબર પડી, બાકી મને તો ખબર હતી નહીં. પણ પછીના દિવસોમાં જરાક તો સંભાળવા પડે ને, એ તો સ્વાભાવિક છે. જનકભાઈ જી, મને એમ કહેવાનું મન થાય જી,
કારણ કે તમે તો ઘણા જુદા જુદા વિષયો ઉપર ભવાઈઓ લખી છે, એ કન્યા કેળવણીનો હોય કે દારૂબંધીનો હોય, તમારી એક સામાજિક નિસ્બત પણ રહી છે, તો એક તમે બહુ સારું ગાઓ છો અને મને તો એવી પણ ખબર છે કે તમે બંને જણા ઘણીવાર સાથે પણ ગાતા હો છો, અને એટલે જનક દાદા અને કોકિલા આજી કે દાદી એમ કહે છે છોકરાઓ, તો એકાદ સરસ ગીત સંભળાવો. ચૌદમી સદી અને અસાઈ ઠાકરે જે કંઈ 320 લખ્યા છે એવું કહીએ છીએ આપણે, અમારા 14-16 કે અસ્તિત્વમાં છે કે એક પ્રશ્ન છે, પણ સામાજિક પ્રતિબદ્ધતા એ માણસની કેવી હતી. ઝંડા ઝુલણની અંદર એક તરફ 80 ડોસો એટલે કે મર્દાની સાથે જ લગ્ન કરવા જેવી વાત, તો પેલી તેજો છે 80 અને પેલી 16 સુંદરી, એ કજોડાની એને વાત કરવી હતી. એટલે એ લોકોને જાણે કહેતી હોય એ રીતે તેજી છે એ ગાય છે. સીધા દયાલો અવતાર અબળાનારનો રે, હું તો 16 સુંદરી અને મારો 80 ભરતાર, આ તે જીવત કે મજીવાય મારી ગોર માજી રે, આવ્યા આવ્યા દિવાળી દીન મારે માન હોળી રમે રે લો, અરે મારી ગોર માજી રે, સિદ્ધને આલ્યો અવતાર અબળા નારનો. જનકભાઈ અને કોકિલાબેન, તમારી સાથે આ વાતચીત કરતી વખતે મને એમ થયું કે ખરેખર એક બહુ જ ભાગ્યશાળી યુગલને હું મળી રહ્યો છું, હું જોઈ રહ્યો છું, અને તમારા આખા જીવનમાંથી એક જે સંદેશ નીકળે છે કે સ્ત્રી અને પુરુષે બધાએ બંને એકબીજાની સાથે સરસ રીતે હળીમળીને રહે તો એ બંને જણાનું જીવન, દાંપત્ય જીવન એ કેટલું સુખમય બનતું હોય છે, અને એના કારણે આખો સંસાર કેવો સુખમય બનતો હોય છે. તો આ 78 નોટ આઉટ છો તમે, અને હું એવી શુભેચ્છા રાખું કે તમે 100 પણ પૂરા કરો. ઈશ્વરેચ્છા.